મેથ સાયન્સ કોર્નરમાં આપ સૌનું ફરીથી સ્વાગત છે. નમસ્તે મિત્રો, આપણે સાતમા ધોરણના ગણિતના વિવિધ પ્રકરણો ગણી રહ્યા છીએ. આ શ્રેણીમાં અત્યાર સુધી આપણે કુલ 13 પ્રકરણો ગણી લીધેલા છે. આજથી આપણે નવું પ્રકરણ 14 સમમિતિ શરૂ કરવા જઈ રહ્યા છીએ. આ પ્રકરણ છે એ બરાબર સમજવા માટે આવું જ પ્રકરણ ધોરણ 6 સમમિતિનું છે તે તમે એકવાર છે એ જોઈ જોજો. તો ચાલો પ્રથમ આપણે, તમને ખ્યાલ જ છે કે મેથ સાયન્સ કોર્નર ચેનલના વિડીયોમાં પ્રથમ શરૂઆતમાં આપણે નવું શીખવાનું હોય છે, ત્યારબાદ સ્વાધ્યાયોની ગણતરી હોય છે. તો ચાલો આપણે પ્રથમ નવું શીખીએ. સમમિતિ એટલે તમને ખ્યાલ જ છે કે કોઈ પણ આકૃતિ હોય તેના બે સરખા ભાગ એટલે સમમિતિ. અહીં આ જ વસ્તુ તમે અરીસામાં પણ જોઈ શકો છો કે અરીસો છે, અરીસામાં પણ શું મળે? પ્રતિબિંબ મળે. એ ખરેખર કેવું હોય? જો બે સરખા હોય તો તેને સમમિતિ કહેવાય. હવે આપણે ગણિત માટે છે એ બહુકોણ માટે સમમિતિ કઈ રીતે હોય છે તે સમજીએ. આપણને ખ્યાલ છે કે નિયમિત બહુકોણ, હવે બહુકોણ એટલે ખ્યાલ છે આપણે એક કરતા વધુ ખૂણા અને એક કરતા વધુ બાજુઓ, જેટલા ખૂણા હોય તેટલી જ બાજુઓ હોય છે. હવે નિયમિત બહુકોણ એટલે તમને ખ્યાલ જ છે કે તમામ બાજુ છે તેની લંબાઈ અને જેટલા પણ ખૂણા હોય એ તમામ ખૂણા છે કેવા હોય? સરખા હોય છે. તો નિયમિત બહુકોણ છે તેની સમમિતિની રેખાઓ કેટલી? તો કે જેટલી બાજુઓ હોય તેટલી જ તેની સમમિતિની રેખાઓ હોય છે. બીજા શબ્દોમાં તો કે નિયમિત બહુકોણ છે એ એક નહીં પરંતુ એક કરતા વધારે એટલે કે બહુવિધ સમમિત રેખાઓ છે ધરાવે છે. આ જ વસ્તુ છે એ આપણે જુદા જુદા નિયમિત બહુકોણ છે તેનેથી લઈએ. બહુકોણની શરૂઆત ક્યાંથી થાય? તમને ખ્યાલ છે કે 3 રેખાઓથી જ છે એ બહુકોણ બને અને એને આપણે શું કહીએ છીએ? ત્રિકોણ. જો અહીં 4 આકૃતિઓ આપેલી છે. પ્રથમ છે એ સમબાજુ ત્રિકોણ છે, ત્રણે ત્રણ બાજુનું લંબાઈ છે, સરખી છે. તો એમાં સમમિતિની રેખા કેટલી? તો કે બાજુ 3, તો સમમિતિની રેખા કેટલી હશે? 3. ચોરસમાં 4 બાજુ એટલે કે એમાં 4 સમમિતિની રેખાઓ હોય છે, એક ઊભી, એક આડી અને બે ત્રાસી. પંચકોણમાં કુલ બાજુઓ કેટલી? તો કે 5. તો કે તેમાં પણ કેટલી સમમિતિની રેખાઓ હશે? બાજુ 5 એટલે 5 સમમિતિની રેખાઓ. ષટકોણમાં 6 બાજુ એટલે એની સમમિત રેખાઓ કેટલી હશે? 6. તો આ રીતે હું તમને એમ કહું, પ્રશ્ન પૂછું કે અષ્ટકોણ છે તો અષ્ટકોણમાં કેટલી સમમિતિની રેખા હોઈ શકે? તમે મને જવાબ આપી શકશો અને જવાબ છે હું તમારા જવાબની રાહ કોમેન્ટમાં જોઈશ. તો આ થયું આપણે સમમિતિ માટે ગણિતમાં જે શીખવાનું હતું તે. હવે આપણે જોઈએ સ્વાધ્યાય 14.1. સરસ મજાનું સ્વાધ્યાય છે, પ્રવૃત્તિ થાય એવું છે, એટલે કે મારી સાથે જ છે, કરતા જજો. પ્રશ્ન પહેલો છે, આપણને જુદી જુદી આકૃતિઓ આપેલી છે એમાં કાણા પાડેલા છે. હવે આ કાણા પાડેલા છે એની સમમિતિની અક્ષ છે શોધવાની છે. જો આ જ છે એટલે તમે આ જ વસ્તુ તમારું જે ગણિતનું આ પુસ્તકનું પેજ છે ને તેની ઝેરોક્સ કરાવી અને આપ કટિંગ કરી નાખો તમામ આકૃતિ તો તમને એ મજા આવશે. તો કે શું થવું જોઈએ આપણે અહીં? તો કે અહીં જે કાણું છે અને અહીં જે કાણું છે એ બંને એકબીજાની એક્ઝેક્ટ અરીસાનું પ્રતિબિંબ છે મળવું જોઈએ. આપણે સમમિતિની અક્ષ શોધીએ તો આ બંને તો કે શું આવશે? તો કે ઊભી રેખા જ છે એ સમમિતિની રેખા આવશે. બીજી આકૃતિમાં શું આવશે? તો કે ત્રાસી રેખા આવશે. જો સરખા બે ભાગ થવા જોઈએ. ત્રીજી આકૃતિમાં એમાં વચ્ચે આડી સમમિતિની રેખા આવશે. ચોથી આકૃતિમાં તો કે જો આપણે શું જોઈએ છે? આપણે પ્રતિબિંબ જોઈએ છે અથવા તો બે સરખા ભાગ જોઈએ. અહીં પણ આડી રેખા જ આવશે ઊભી, તો કે ઊભીમાં પ્રતિબિંબ સરખા મળશે નહીં, એટલે કે ફક્ત આડી રેખા જ આવશે.
चौथी जे आकृति आपेली छे तेमा चारे चार खूणे छे ए टपका आपेला छे काणा पाड़ेला छे तो केटली सममितिनी रेखाओ थशे एक तो त्रासी थशे केम के तेमा पण बे प्रतिबिंब केवा थाय सरखा बीजी आडी पण थई शके ઊભી પણ થશે અને બીજી ત્રાસી પણ એટલે કે અહીં કેટલી સમમિતિની રેખા આવી કુલ ત્રણ આવી છે પછીની આકૃતિમાં તો કે જો અહીં જે પાંચમી આકૃતિમાં જે ત્રણ આવી છે અહીં તો કે ફક્ત એક જ આવશે કેમ કે આપણે બંને ભાગ કેવા કરવાના છે સરખા કરવાના છે છઠ્ઠું આકૃતિમાં પણ એક જ ઊભી રેખા પછીનીમાં એચ માં શું આવશે તો કે વચ્ચે આડી લીટી જ છે એ સમમિતિની રેખા તરીકે આવશે હજુ બીજી ત્રણ આકૃતિઓ છે જોતા જઈએ અહીં સમમિતિની રેખામાં જો અહીં આપણે વિચાર એવો આવે કે અહીં તો આપણે લાઈન કરીએ અહીં અહીં આ રીતે લાઈન કરીએ તો બે સરખા ભાગ થાય તો કે નથી થતા તો એ રીતની રેખા નહીં આવે પણ કેવી રેખા આવશે બે સરખા ભાગ કરવા માટે ઊભી રેખા જ આવશે પછીની આકૃતિમાં ફક્ત ઊભી રેખા ત્રાસી રેખા આવશે તો કે હા આડી રેખા પણ આવશે બાકીની બીજી રેખાઓ તો કે નહીં આવી શકે પછીની આકૃતિમાં બે રેખાઓ તો એ સિવાયની રેખાઓ આવી શકશે ખરી તો કે હા બે ત્રાસી રેખાઓ આવશે પછીની છેલ્લી આકૃતિમાં ઊભી આવશે એ સિવાય તો કે એ સિવાય બીજી એક પણ છે અહીં સમમિતિની અક્ષ છે મળશે નહીં સમમિતિની અક્ષ એટલે શું કે આપેલી આકૃતિના બે ભાગ થવા જોઈએ અને બંને ભાગ કેવા હોવા જોઈએ સરખા હોવા જોઈએ આ થયો પ્રશ્ન પહેલો હવે જોઈએ પ્રશ્ન બીજો અહીં આપણને એક એક કાણું આપેલું છે અને સમમિતિની રેખા આપેલી હવે આપણે બીજું કાણું એ રીતના પાડવાનું છે કે જેને કારણે બંને ભાગ છે એ કેવા થાય સરખા થાય એટલે આપણે કાણું પાડવાનું છે એની જગ્યાએ આપણે અહીં દોરી દઈએ છીએ ક્યાં કાણું પાડવું પડશે પ્રથમ આકૃતિમાં તો કે ક્યાં પાડશું તો કે સમમિતિની રેખાની બીજી બાજુ જો અહીં જે કાણું જે પાડવાનું છે એ જે બાજુ કાણું રહેલું છે સમમિતિની રેખાની જે બાજુ કાણું રહેલું છે તેની બીજી બાજુ જ કાણું પાડવાનું છે બીમાં તો કે જો અહીં નીચે છે તો કાણું ક્યાં આવશે ઉપર સીમાં પણ ઉપર જ આવશે ત્રિકોણમાં ડીમાં જો હવે આકૃતિ ઈ છે એમાં એમાં શું કરીશું તો કે જો આપણે કાણા બે આપેલા છે અને બીજા બે કાણા આપણને પાડવાના છે તો જો પ્રથમ બે કાણા આપેલા છે એ ઊભી રેખામાં છે તો આપણે આડી રેખામાં બે કાણા પાડીશું તો છે એ સમમિતિની રેખા છે એ બરાબર થઈ શકશે આ થયો પ્રશ્ન બીજો હવે ત્રીજો પ્રશ્ન જોઈએ અહીં શું કરવાનું છે તો કે જો નાનકડો અરીસો લઈ અને આ જે છે તમારી ગણિતમાં આ પ્રવૃત્તિ તમારે કરવાની છે કઈ રીતે કરવાની છે જોતા જઈએ પ્રથમ આકૃતિ છે તો કે અરીસો મૂકીશું તો અહીં આ આકાર છે કેવો દેખાશે આપણે અરીસો મૂકીએ અહીં તો અરીસો જો મૂકીશું તો આ જે આકાર છે એ અરીસામાં આ રીતનો દેખાશે અહીં મારી રેખાઓ વાંકી ચૂકી છે પણ ખરેખર કેવું દેખાશે આ ચોરસ દેખાશે આ જે બીજી આકૃતિ છે અહીં જો જ્યાં ટપકાવાળી લીટી છે ને ત્યાં આપણે અરીસો મૂકવાનો છે અહીં શું મળશે આપણને ત્રિકોણ મળશે અહીં પણ અરીસો મૂકીશું તો આપણને શું મળશે તો કે આપણને સમલંબ ચતુષ્કોણ મળશે અહીં અરીસો મૂકશું તો આ જે અડધું વર્તુળ છે આ અડધા વર્તુળનું શું થઈ જશે પૂરું વર્તુળ થશે અહીં અરીસો મૂકીએ આપણે તો શું થશે આપણને પંચકોણ મળશે અહીં અરીસો મૂકીશું તો આપણને શું મળશે અષ્ટકોણ મળશે એટલે કે આ આકારો છે એ કયા કયા આકારો થયા તો કે ચાલો તેની યાદી બનાવી દઈએ આપણે કે પ્રથમ આકાર છે શું છે તો કે ચોરસ છે બીજો ત્રિકોણ છે ત્રીજો છે એ સમલંબ ચતુષ્કોણ છે ચોથો આકાર વર્તુળ છે પાંચમો છે એ પંચકોણ છે અને છઠ્ઠો છે એ
षटकोण छे, षटकोण नहीं थाय, एक बे तन चार पांच छ सात अष्टकोण थशे, अहीं षटकोण नहीं थाय परंतु शुं थशे अहीं अष्टकोण थशे, अहीं आवशे अष्टकोण। तो के जो अरीसो राखशो ने एटले तमने आजे एक भाग छे एनो बीजो भाग छे तमने जोवा मळशे। आ थयो प्रश्न त्रीजो। जो ये प्रश्न चौथो, अपने जुदी जुदी आकृतिओ आपेली छे, हवे आपणे तेमां सममितिनी रेखाओ शोधवानी छे। सममितिनी रेखा एटले शुं? आपेली आकृतिना बे सरखा भाग करीए तो बंने भाग केवा थवा जोईए? सरखा थवा जोईए। आपणे एक एक आकृति जोता जईए। आकृति पहेलामां तो के जो वच्चेथी वाळी दईए ने आपणे आकृतिने तो बे सरखा भाग थशे, एटले के एक सममितिनी रेखा मळी। हवे एज रीते बीजी एक त्रासी रेखा पण मळे, त्यांथी पण वाळीशुं तो बे सरखा भाग थशे। जो अहीं एक वस्तु याद राखीशुं, अहीं जो वच्चे जे आकृति आपेली छे कई छे? त्रिकोण छे। तो त्रिकोणनी सममितिनी रेखा केटली होय? तो के त्रण। तो के अहीं ओछामां ओछी त्रण, बाकीना आकारो सरखा छे एने कारणे आपणे अहीं सममितिनी रेखाओ केटली मळे? त्रण मळे। बीजी आकृतिमां फक्त ऊभी सममितिनी रेखा मळशे, आડી મળી શકશે? तो के हा मळी શકશે, વચ્ચેથી અડધેથી વાળીશું તો મળશે। ત્રીજી આકૃતિમાં પણ જો ત્રિકોણ આકાર આપેલો છે, એક તો મળી આપણને, બીજી અને ત્રીજી ત્રણ સમમિતિની રેખાઓ મળી। ચોથીમાં કેટલી મળશે? તો કે એક ત્રાસી મળશે। એ સિવાય મળશે? તો કે એ સિવાય બે સરખા ભાગ થતા નથી। અહીં ડાબો જમણાનું આપણે ખાસ ખ્યાલ રાખવાનો છે। પછીની માં તો કે જો આ જે છે અહીં બીજી ત્રાસી રેખા પણ આવી, પરંતુ જો અહીં આડી રેખા કરીએ તો શું થાય? જો અહીં આડી રેખા કરીશું તો શું થશે? તો કે ઉપલા અડધા ભાગ છે અને નીચલો અડધો ભાગ છે એ શું અરીસાનું પ્રતિબિંબ થશે? નહીં થાય, એટલે અહીં ફક્ત ત્રાસી રેખાઓ છે મળશે। ખરેખર ચોરસ છે એટલે બીજી ચાર પણ મળવી જોઈએ, પરંતુ અંદરનો આકાર અલગ છે તેને કારણે આપણને ફક્ત બે જ સમમિતિની રેખાઓ મળશે। પછીનામાં જોઈએ તો કે ચોરસ છે એટલે ચાર સમમિતિની રેખાઓ મળે, અંદરના આકારમાં મળી શકે એવું છે? તો કે હા, ત્રણ અને એક ચાર, અહીં એક ચોથી સમમિતિની રેખા પણ છે આપણને મળશે, કે બંને ભાગ કેવા થઈ જાય? સરખા થાય। અહીં ફક્ત એક જ મળશે, બીજી સમમિતિની રેખા આપણને નહીં મળે। અહીં પણ વચ્ચે ચોરસ છે એટલે કેટલી સમમિતિની રેખાઓ મળે? તો કે ચાર મળશે આપણને, ઊભી આડી અને બે ત્રાસી। હજી એક, હજુ પણ અહીં એક સમમિતિની રેખાઓ રેખા છે એ અહીં આ રીતે આડી મળશે। અહીં તો કે જો ખરેખર આ શું આપેલું છે? તો કે આ વર્તુળના આ જે કેન્દ્રને ભેગા કરીશું તો કેવો આકાર બનશે? તો કે ષટકોણ બનશે। જો બરાબર બરાબર ધ્યાનથી જોઈએ આપણે, હું પેલા અહીં આ જે પેન છે એનો કલર છે એ બદલીએ એટલે આપણને ખ્યાલ આવશે। જો આ બંને ભેગા કરીએ અહીંથી તો આપણને આકાર કેવો મળશે? તો કે આપણને આકાર છે એ ષટકોણ મળશે। અહીં ભેગા કરીએ તો કેવો મળશે? ષટકોણ। ષટકોણ એટલે છ બાજુ, છ બાજુ એટલે સમમિતિની રેખાઓ કેટલી મળશે? તો કે છ મળશે। જોઈએ, ઊભી આડી એક ત્રાસી બીજી ત્રાસી કેટલી થઈ? એક બે ત્રણ, હજુ બીજી મળશે એટલે કે કુલ અહીં સમમિતિની રેખાઓ કેટલી મળશે? તો કે એક કરતા વધારે, અને તે તમામ છે એ આપણે આકૃતિમાં બતાવેલી છે। આ થયો પ્રશ્ન ચોથો। હવે જોઈએ પ્રશ્ન પાંચમો। અહીં આપણને ચોરસ આપેલ, હવે આપણે વિકર્ણો લેવાના છે। વિકર્ણ એવી રીતે લેવાના છે જેને કારણે આપણને શું મળે? તો કે બે સરખા ભાગ સરખા થાય, એના માટે આપણે વિકર્ણોમાં કલર પણ કરી શકીશું। જો પ્રથમ આ આકૃતિ જોઈ લઈએ, થોડી મોટી આકૃતિ બતાવી, આ ચોરસ છે ને એની બાજુમાં જ બીજા ચોરસનો રંગ કરી દઈએ આપણે। હવે અહીં બે સરખા ભાગ કરવા માટે શું કરવું પડે? તો કે ત્રાસી રેખાઓ જ લેવી પડશે। હવે આ જ આકૃતિ છે
બરાબર. હવે એમાં તો કે ઊભું અને આડું થઈ શકશે ખરું, એક ઊભી અને બીજી આડી, આ બંને છે, એટલે કે આ બંને રીતે છે. આપણને શું મળશે તો કે આપણને આપેલી જે આકૃતિ છે તેના વિકર્ણો છે એના વિશે સમજ, એના સિવાય બીજી પણ સીધી અને ઊભી. શા માટે? તો કે આપેલી આકૃતિ કેવી છે, ચોરસ છે, એટલે ચાર સમમિતિની રેખાઓ મળશે. આ પ્રશ્ન પાંચમો. હવે જોઈએ છઠ્ઠો પ્રશ્ન. ત્રુટક રેખા છે એની આજુબાજુ છે, આપણે રેખા દોરવાની છે, આપણે દોરતા જઈએ. જો આ દોરવા માટે તમને સરસ મજાની એક વસ્તુ કહું કે તમે અરીસો મૂકશો ને એટલે તમને ખ્યાલ આવશે કે ભાઈ આનું પ્રતિબિંબ કેવું મળશે. જો પ્રથમ આ રીતના મળ્યું, બીજું તો કે આપણે એક 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 રેખા છે એ અરીસો મૂકીને દોરવાની છે એટલે આપણને ખ્યાલ આવશે અહીં. અને ચોથી આકૃતિ, તો કે આ જે ચારે ચાર આકારો છે એ કેવા છે, આપણે જ સંમિત બનાવ્યા છે, કેવા છે, સંમિત છે. આ થયો પ્રશ્ન છઠ્ઠો. જોઈએ સાતમો. આ સાતમો પ્રશ્ન છે, બરાબર ધ્યાન રાખીને લખજો અને એ બને તો યાદ પણ કરી લેજો. શા માટે? તો કે એ એક માર્કના પ્રશ્નમાં પૂછાઈ શકે છે કે સમબાજુ ચતુષ્કોણમાં કેટલી સમમિતિની રેખાઓ હોય છે, ત્રણ. સમબાજુ ત્રિકોણમાં આપણે ખ્યાલ છે કે સમબાજુ ત્રિકોણ છે એમાં સમમિતિની રેખાઓ કેટલી હોય, સમબાજુ ત્રિકોણ છે એટલે કે એમાં ત્રણ હોય છે. એમાં કેટલા હોય છે, ત્રણ. સમદ્વિબાજુમાં બે જશે. પછીનું છે વિષમ બાજુમાં, તો કે વિષમ બાજુમાં એક પણ નહીં હોય. ચોરસમાં ચાર. લંબ ચોરસમાં કેટલી હશે, તો કે લંબ ચોરસમાં બે હશે, એક ઊભી અને એક આડી. એમાં ત્રાસી છે એ સમમિતિની રેખાઓ નહીં હોય. શા માટે? તો કે બાજુઓના માપ છે અલગ અલગ છે. સમબાજુ ચતુષ્કોણમાં બે, સમાંતર બાજુમાં શૂન્ય. સમાંતર બાજુ ચતુષ્કોણ છે તમે એને આકૃતિ દોરો તો એમાં એક પણ ભાગ છે એ સરખા થઈ શકશે નહીં. ચતુષ્કોણમાં તો કે કોઈ પણ પ્રકારનું ચતુષ્કોણ હોય તો એમાં શૂન્ય. આપણે નિયમિત ચતુષ્કોણ હોય બરાબર છે તો જ છે આપણે તેના માટે બહુકોણ માટે સમમિતિની રેખાઓ કરી શકીશું. પછીનું આગળ વધીએ આપણે. નિયમિત ષટકોણ, છ ખૂણા એટલે છ મળશે આપણને. વર્તુળમાં કેટલી મળે, તો કે વર્તુળમાં અનંત છે એક નહીં, એક કરતા ઘણી બધી સમમિતિની રેખાઓ છે આપણને મળશે. આ થયો પ્રશ્ન સાતમો. હવે જોઈએ પ્રશ્ન આઠમો. અંગ્રેજીના મૂળાક્ષરના કયા અક્ષર છે એ પરાવર્તિત સમમિતિ એટલે કે જેનું આપણે અરીસામાં જોઈએ ને તો એ મૂળાક્ષર એવો જ દેખાય. હવે ઊભો અરીસો મૂકવાનો છે આપણે, એટલે કે આ રીતના અરીસો આપણે મૂકવાનો છે, એટલે કે ઊભી સમમિતિની અક્ષ એટલે કે જેના મૂળાક્ષરના વચ્ચેથી કાપી નાખીએ તો બંને ભાગ કેવા થવા જોઈએ, સરખા થવા જોઈએ. કયા કયા છે જોતા જઈએ. એ, એચ, આઈ, એમ, ઓ, ટી, યુ, વી, ડબલ્યુ, એક્સ અને વાય. અને વચ્ચેથી પણ કાપી નાખો ને તમે, ઊભા કાપી નાખશો તો પણ બીજો ભાગ છે એ પેલા ભાગનું શું થશે, તો કે પ્રતિબિંબ થશે. હવે બીજું આપેલું છે કે આડો અરીસો મૂકવાનો છે, એટલે કે આ જે મૂળાક્ષરો છે એને આ રીતે આડા કાપવાના છે. આડા કાપીશું તો પણ સરખા થાય તેવા મૂળાક્ષરો કયા કયા, તો કે ઉપરમાં જ આપણે જોઈ શકીશું. એક તો બી છે એને આડો કાપીશું તો ઉપલો અને નીચેનો ભાગ સરખો. સી, ડી, ઈ, એચ, આઈ, ઓ અને એક્સ. હવે ત્રીજો પ્રશ્ન એવો પૂછેલો છે કે આ બંને અરીસા રાખીશું, આડો અરીસો પણ રાખીશું અને ઊભો અરીસો, તો હવે આ બંનેમાં જે છે બંનેમાં સામાન્ય છે એ જ લઈએ આપણે. કયા કયા છે, તો કે જો એચ અહીં પણ છે અને અહીં પણ છે, આઈ અહીં ને અહીં બંને જગ્યાએ, ઓ અને એક્સ. તો આ ચાર મૂળાક્ષર છે એચ, આઈ, ઓ અને એક્સ, એ બંને સમમિતિ આડી અને ઊભી બંને સમમિતિ ધરાવે છે.
આના સિવાયના બીજા મૂળાક્ષરો છે એ એક પણ સંમિતિ ધરાવતા નથી, તો કયા કયા મૂળાક્ષર બાકી રહી ગયા છે તે તમે મને નીચે કોમેન્ટમાં છે એ જણાવજો. અને આ મૂળાક્ષરો છે એ ખરેખર અરીસામાં આ રીતે દેખાય છે કે નહીં તે પણ ચેક કરજો. જોઈએ પ્રશ્ન નવ. આપણે ત્રણ એવા ઉદાહરણ આપવાના છે કે જેમાં સંમિતિની રેખા ન હોય. જો આની અગાઉનો પ્રશ્ન તમે બરાબર સમજ્યો હોય તો આ પ્રશ્નનો જવાબ તમે આસાનીથી આપી શકશો. સમાંતર બાજુ ચતુષ્કોણ, વિષમ બાજુ ત્રિકોણ અને ચતુષ્કોણ. જોઈએ પ્રશ્ન દસમો. આપણને જુદી જુદી બે આકૃતિઓ આપેલી છે, તેની રેખીક સમમિતિને બીજું કયું નામ અપાય તે આપણે શોધવાનું છે. સમદ્વિબાજુ ત્રિકોણ, જે ત્રિકોણની બે બાજુ સરખી હોય, આપણે એ ત્રિકોણ પણ દોરીએ પહેલા, એટલે કે આપણને ખ્યાલ આવે કે ભાઈ આ કઈ રીતે શું છે. સમદ્વિબાજુ એટલે કે આ જે ત્રિકોણ છે આ ત્રિકોણની આ બંને બાજુઓ છે એ સરખી છે. હવે બંને બાજુ સરખી છે તો સંમિતિની રેખાઓ ક્યાંથી આવશે? તો કે આજે ઉપર જે આપણને બિંદુ છે ત્યાંથી આ રીતે ઊભી જ આવશે. હવે આ બંને બાજુ સરખી એટલે સામેના ખૂણા પણ કેવા હશે? સરખા હશે. સામેના ખૂણા પણ કેવા હશે? સરખા. એટલે કે આ જે અડધો ભાગ કરશું ને, તો કે આ ભાગનું માપ અને આ ભાગનું માપ એ બંને પણ કેવા હશે? સરખા હશે. હવે આપણને ખ્યાલ છે કે ત્રિકોણના શિરોબિંદુને સામેની બાજુના મધ્ય બિંદુને જોડતો જે રેખાખંડ છે તેને શું કહેવાય? મધ્યગા કહેવાય છે. અથવા બીજું નામ પણ શું કહી શકીશું આપણે? તો કે તે વેધ, એટલે કે સામેની બાજુને લંબ હોય છે, 90° ખૂણો બનાવે છે. આ વસ્તુ તમે સમદ્વિબાજુ ત્રિકોણ દોરી અને ચેક કરજો. બીજું છે વર્તુળ. તો આપણને ખ્યાલ છે કે વર્તુળ છે, વર્તુળમાં સંમિતિની રેખાઓની સંખ્યા કેટલી હોય છે? અનંત હોય છે. અને આ જે રેખાઓ છે એ વર્તુળના બિંદુઓ છે, જેને ખરેખર શું કહેવાય છે? તો કે વર્તુળનો વ્યાસ કહે છે. એટલે કે વર્તુળનો વ્યાસ છે એ વર્તુળની સંમિતિની રેખા છે. વ્યાસ પણ છે એ પણ આજે સંમિતિની રેખા છે, અનંત હોય છે. આ થયા પ્રશ્ન 1-10. આ સાથે આસ્વાધ્યાય 14.1 પૂરું કરીએ છીએ. હવે પછીના વિડીયોમાં આપણે રજૂ કરીશું સ્વાધ્યાય 14.2. જ્યાં સુધી નવો વિડીયો અપલોડ ન થાય ત્યાં સુધી આવજો દોસ્તો.